હવે નાનાલાલનું સ્તુતિનું અષ્ટક. નાનાલાલે આ શીર્ષક આપ્યું છે, સ્તુતિનું અષ્ટક. નાનાલાલ જેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત સ્તુતિ અષ્ટક ને બદલે સ્તુતિનું અષ્ટક કે જરા નવાઈ ભર્યું છે, પણ આપણે તો એમને વફાદારીથી અનુસરવું રહ્યું. આ કાવ્યનું શીર્ષક જ સૂચવે છે કે આમાં 8 શ્લોકો છે, 8 કડી છે, અષ્ટક. મારો ઈરાદો છેલ્લી 3 જ કડીનો આસ્વાદ કરાવવાનો હતો, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય હેતુ લઈ જાય ત્યાંથી જે શરૂ થાય છે તે. ઘણું ખરું પ્રાર્થનામાં આ 3 જ કડી ગવાતી હોય છે, પરંતુ સુરેનભાઈનો આગ્રહ બલકે અત્યાગ્રહ કે ના 8-8 કડીઓનો આસ્વાદ કરાવો, અને આ ભક્ત જીવને તો 8-8 કડી કંઠસ્થ છે, એટલે જો આ આસ્વાદનું કદી કંઈ લંબાણ થાય તો તમે જાણો છો કે એના માટે કોણ જવાબદાર છે. અથવા 3 ને બદલે 8 કડીનો આસ્વાદ તમને માણવા મળે તો એ યશનો અધિકારી કોણ છે તે તમે જાણો છો. આ પણ અત્યંત સુપ્રસિદ્ધ પ્રાર્થના છે. આ પ્રાર્થના સર્વાંશે, લગભગ સર્વાંશે ઉપનિષદ, ભગવદ્ ગીતા અને અન્ય સંસ્કૃત સ્ત્રોત ઉપર આધાર રાખે છે. આ કાવ્યની એક મોટી વિશેષતા એ છે કે તેમાં કવિની એક નોંધપાત્ર શક્તિ પ્રકટ થાય છે. પ્રાચીન સંસ્કૃત ભાવના ઉદ્ગારોનો મર્મ ભાવવાહી રીતે ગુજરાતીમાં લઈ આવવાની નાનાલાલની શક્તિ અજોડ છે. ઉપનિષદ અને ગીતાની વાણીને ગુજરાતીમાં ઉતારવાનું દુષ્કર કાર્ય નાનાલાલે ગજબનાક સફળતાથી કર્યું છે. તેથી આ આસ્વાદમાં કાવ્યની ગુજરાતી પંક્તિ સાથે, ગુજરાતી પંક્તિઓ સાથે મૂળ સંસ્કૃત શ્લોકો કે શ્લોકાર્થો પણ ટાંક્યા છે કે જેથી તમને એ નાનાલાલનું ગુજરાતી અને મૂળ સંસ્કૃત એ બંને વચ્ચેના સામ્યની અને નાનાલાલની શક્તિનો ખ્યાલ આવે. પ્રભો અંતરયામી જીવન જીવના જીવ શરણા, પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણા. આ દીન શરણા અને હિત કરણા એ બે કૃષ્ણના વિશેષણો કદાચ કૃષ્ણ કર્ણામૃતમાંથી આવ્યા હોય એ સંભવિત છે. અને પિતા માતા બંધુ તો સુપ્રસિદ્ધ છે, ત્વમેવ માતા પિતા, ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એક દ્રવિણમ શબ્દ કદાચ અનુવાદ માગી લે, દ્રવિણ એટલે સંપત્તિ, સમૃદ્ધિ. બીજી કડીની શરૂઆત જ અદ્ભુત છે. સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખું. આહા, એક જ પંક્તિમાં 2 વાર અદ્ભુત શબ્દ આવે અને વળી પાછું અદ્ભુતનું બહુવચન અદ્ભુતો. હવે અદ્ભુતો બહુવચન તે કઈ થતું હશે, થાય નાનાલાલ કરે તો. નાનાલાલ જેવા કવિને કોઈ આવા બંધનો નડતા નથી. મને આવું જ સુંદરમનું દ્રષ્ટાંત યાદ આવે છે. સુંદરમે એમના કાવ્ય જાવા પૂર્વેમાં અંત, અંતનું બહુવચન અંતો કર્યું છે. હવે આ પણ પહેલી નજરે એબ્સર્ડ લાગે, પણ સુંદરમના અથવા એ નીવડી આવે છે. મને ના અંતોનું દર્દ કદીએ અંત સહુનો, મને વાળે જાળે અહ ભભક જાવા પૂરવની. આ સુંદરમના આ કાવ્યનો પણ ભવિષ્યમાં આપણે આસ્વાદ કરવાના છીએ. આ અદ્ભુત વિશે એક બીજી વાત, આ મારું પ્રિય વિશેષણ છે.
કઈ પણ કમી જાય તો કહો કે હા શું અદભુત છે. સાહિત્યિક મિત્રો એનું ટીખળ પણ કરે છે, પરંતુ મારા મિત્ર અને મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર ભરત શાહ સમીપેના સર્જક, એમણે તમે સમીપે વાંચી છે, ન વાંચી હોય તો પહેલી તકે વાંચી લેજો. એક આમ તો લઘુ નવલ પણ આત્મચરિત્રાત્મક છે, કરુણ રસની કૃતિ છે, પણ કરુણ અને હાસ્યની જે ભાવ સબલતા છે એ આ નવલકથાનું ઉત્તમ અંગ છે. સમીપે એમેઝોન પર મળે છે એટલે તમે નથી વાંચી શક્યા એનું કોઈ બહાનું પણ તમારું કામ નહીં લાગે. તો ભરતભાઈએ મારું એક વ્યક્તિચિત્ર, એક રેખાચિત્ર આલેખ્યું છે અને એનું શીર્ષક જ એમણે રાખ્યું છે અદ્ભુત ના અવધૂત. સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખું, મહાજ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખું, દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરત, પ્રભો તે સૌથી એ પર પરમ તું દૂર ઉડતો. આ અને આ પછીની પાંચ કડીઓ ગીતાના 11મા અધ્યાયના વિશ્વરૂપ દર્શનને આધારે રચાય છે. આ અદ્ભુતોમાં અદ્ભુત એ પણ 11મા અધ્યાયનો શ્લોક ખંડ અનેકાદ્ભુત દર્શનમ, તો એમાં પણ જો અનેક છે, અનેક અદ્ભુત છે, તો પછી નાના લાલ અદ્ભુતો કરે તો એ સ્વાભાવિક કહેવાય. એ અનેકાદ્ભુત દર્શન પરથી એ અદ્ભુતોમાં અદ્ભુત ઉતરી આવ્યું છે. અલબત્ત અદ્ભુતો એ તો નાના લાલીએ શબ્દ પ્રયોગ છે. નયન શશિને સૂર્ય સરખું, અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશિ સૂર્ય નેત્રમ, જેનો આદિ મધ્ય કે અંત નથી, જેને અનંત બાહુ છે, અનંત શક્તિમંત છે, સૂર્ય અને શશિ જેના નેત્ર છે. દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, દ્યાવા પૃથિવ્યો ઇદમંતરમ હી વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વા. અને આ અને આ ગીતાના 11મા અધ્યાયના શ્લોકાર્ધનો સ્રોત પણ મુંડકોપનિષદના શબ્દો છે. અગ્નિ મૂર્ધા ચક્ષુષી સૂર્ય ચંદ્ર દિશઃ શ્રોત્રે, પ્રભો તું આદિ છે, સુચિ પુરુષ પુરાણ તુજ છે, તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલય નાથ તુજ છે, અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તુજ છે, અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તુજ છે, પ્રભો તું આદિ છે. આ પહેલી પંક્તિ સર્વથા 11મા અધ્યાયના શ્લોકની પહેલી પંક્તિનો અનુવાદ છે. ત્વમ આદિ દેવઃ પુરુષઃ પુરાણસ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, અને બીજી પંક્તિઓ જુદી જુદી સંસ્કૃત ભાવનાઓનો એક સમુચ્ચય છે કે પરમાત્મા સૃષ્ટિનો સર્જનહાર છે, પોષક છે અને સંહારક છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય સાથે અનુક્રમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના નામો જોડાયા છે. અહીંયા એ ત્રણેયનો સમન્વય આ વિશ્વરૂપ દર્શનમાં થયો છે. પિતા છે એકાકી જડ સકલને ચેતન તણો, ગુરુ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તુગણો, ત્રણેય લોકે દેવા નથી તુજ સમો અન્ય ન થશે, વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. આ કડી તો સંપૂર્ણપણે ગીતાના શ્લોકનો અનુવાદ છે. પિતા અસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમ અસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન ન ત્વત સમોસ્ત્ય તત અભિતક ન ત્વત સમોસ્ત્ય અધિક કુતોન્ય લોકત્રયેપ્ય અપ્રતિમ પ્રભાવ. ગુણવંતભાઈ કહે છે તેમ આ શ્લોક
અર્જુનના હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવેલ સહજ ઉદ્ગાર છે. આ અધ્યાયથી અર્જુનનું આંતરિક પરિવર્તન શરૂ થાય છે. હવે એ કૃષ્ણને નવી દ્રષ્ટિએ જોવા લાગે છે. એના હૃદયમાંથી જાણે ભાવધારા વહેવા લાગે છે. આ ભાવધારામાં વહેતો રહીને એ જે બોલે તે પ્રાર્થના બની રહે છે. સખા કૃષ્ણને એ સમગ્ર લોકના પિતા તરીકે, ગુરુ શ્રેષ્ઠ તરીકે, ત્રણેય લોકમાં અતુલ્ય અને અપ્રતિમ પ્રભાવશાળી તત્વ તરીકે જોતો થાય છે. વસે બ્રહ્માંડોમાં અમર ઉર વિશે વાસ વસતો, તું આગે બા આગે પણ સમીપમાં નિત્ય હસતો, નમો આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો, નમો કોટી વારે વળી પ્રભુ નમસ્કાર જહજો. તું બ્રહ્માંડોમાં વસે છે તેમજ અમારા હૃદયમાં પણ વસે છે. તું અણોળ અણિયાન છે અને મહતો મહિયાન છે. તું દૂર ન દૂર છે તેટલો જ પાસેમાં પાસે છે. આ તો ઉપનિષદની વાણીનો જ ગુજરાતી અવતાર છે, તદ દૂરે તદવંતી કહે નરસિંહ રાવે. આ શીર્ષક હેઠળ એક અત્યંત સુંદર, ભાવપૂર્ણ, ભક્તિપૂર્ણ, સંવેદનશીલ નિબંધ લખ્યો છે. હવે આજે કેવી રીતે વાંચવા મળે? મારી પાસે તો લાઇબ્રેરીની સુવિધા નથી કે આ નિબંધમાંથી હું બે ચાર શબ્દો ટાંકી શકું. નમો આત્મા ઢાળી, આમાં નાનાલાલની ઉમાશંકર કહે છે તેમ વાક શક્તિનો ઉન્મેષ પ્રગટતો જોવા મળે છે. નમો નમસ્તે સ્તુ સહસ્ર કૃત્વા પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે પુનરપિ પુનઃ, વારંવાર ફરી અને ફરી અર્જુન કૃષ્ણને નમસ્કાર કરે છે. તેમાં કૃષ્ણનું સખારૂપ નહીં પણ કૃષ્ણનું વિભૂતિમત સ્વરૂપ પ્રકટ થાય છે. અને હવે આવે છે કાવ્યની છેલ્લી ત્રણ કડીઓ જે વારંવાર પ્રાર્થના રૂપે ગવાતી હોય છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તો લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. અહીં ઉપનિષદની વાણીને ગુજરાતી અવતાર આપવાની નાનાલાલની અજોડ શક્તિ જોવા મળે છે. ઉપનિષદની પ્રસિદ્ધ પ્રાર્થના અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય સહજ રીતે ઉતરી આવી છે. મૂળના ઉદ્ગારોની ઊંડી તીવ્રતા સાથે ઉપનિષદના તેજસ્વી ગદ્યને કવિએ કેવું શિખરણીના પ્રાંજલ લયમાં ઢાળ્યું છે. પોતે અસત્યમાં છે, તમસમાં છે, મૃત્યુમયતામાં છે, શા કારણે? પ્રભુથી દૂર થઈ ગયો છે તે એક જ કારણે. પ્રભુ સાથે સંકળાય તો બધું સમુસૂત્ર થઈ આવે. એટલે ચોથી લીટી ઉમેરવાની આવી. મૂળ ઉપનિષદમાં તો જુઓ આ ત્રણ જ ચરણો છે, આ અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. પણ ગુજરાતીમાં તો ચાર પંક્તિનો શ્લોક હોય, ચાર પંક્તિની કડી હોય, એટલે ચોથી પંક્તિ તો ઉમેરવી પડે. તો એ જે ચોથી પંક્તિ કવિને ઉમેરવાની આવી તો તેનો ઉપયોગ પણ ઉપનિષદના ત્રણ પ્રાર્થના ઉદ્ગારોને અનુરૂપ માગણી માટે એમણે કર્યો. હું તું હીણો, તારા વગરનો, તારાથી વિરહિત છું, તો નિરંતર તારી સાથે સંબંધમાં ભલે ન રહી શકું તો એ વચ્ચે વચ્ચે અલપ ઝલપ દર્શનનો સધિયારો મને તું જરૂર દઈ જા. પરમ સત્ય એટલે જ પ્રભુ, પરમ તેજ એટલે જ પ્રભુ, અમૃત એટલે જ પ્રભુ. હકીકતમાં જીવની પ્રાર્થના એ છે કે પ્રભુ તું મને તારી પાસે
લઈ જાય. એ જ વાત કવિએ આ ચોથી ઉમેરેલી લીટીમાં કહી કે તારા દર્શન દઈ જા, તુજ દર્શના દાન દઈ જા, જેમ વર્ષનું વરસ તેમ દર્શનું દરસ. પિતા પહેલો આગે જગત વીટતો સાગર રહે, અને વેગે પાણી સકળ નદીના તે ગમ વહે. વહો એવી નિત્ય મુજ જીવનની સર્વ ઝરણી, દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી. આ કડીમાં પહેલી બે પંક્તિમાં છે, પછી નથી, એવો સીધો અનુવાદ નથી. પણ ગીતાના 11મા અધ્યાયના એક ચિત્રને કવિએ પોતાના ભાવ માટે ઉપયોજ્યું છે. મૂળ ગીતાનો શ્લોક જુઓ. યથા નદીના બહવોંબુ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી તથા તવામી નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ્ય ભઈ અભિજ્વલંતી. ગીતાનો શ્લોક રૌદ્ર રસનો છે, ઉત્તરાર્ધમાં થોડોક જુગુપ્સાનો ભાવ પણ છે કે આ પૃથ્વીના વીર પુરુષો તારા આગ જળતા મુખોમાં પ્રવેશે છે. નાનાલાલનો પ્રાર્થનાનો સંદર્ભ આખા ચિત્રને એક કોમળ શામક આલેખમાં પલટાવી દે છે. ચોથી લીટી સાથેના પ્રાસની જરૂરિયાતથી ઝરણાનું નવું રૂપ ઝરણીએ કર્યું છે તે લાલિત્ય પ્રગટાવે છે. બીજા કોઈ કવિએ કદાચ કરણી શબ્દ ઝરણીને બદલે પસંદ કર્યો હોત, પણ નાનાલાલને માત્ર કર્મો ઉપર જ ભાવ મૂકવો નથી, કર્મો પાછળના ભાવ, ભાવના, આદર્શ, સ્વપ્નો, અરમાનો બધાનો નિર્દેશ કરવો છે, જે અર્થ આ ઝરણીથી ચારુતાથી થઈ જાય છે. આઠમી અને છેલ્લી કડી છે. થતું જે કાયાથી ઘડીક ઘણી વાણીથી ઉચરું, કૃતિ ઇન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું, સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું, ક્ષમા દ્રષ્ટે જોજો તુજ ચરણમાં નાથજી ધરું. આ કડી શિવાપરાધ ક્ષમાપના સ્તોત્ર, આ તો સંસ્કૃત છે એટલે થોડું જડબાતોડ હોય, એટલે શિવાપરાધ ક્ષમાપના સ્તોત્ર. શિવ અપરાધ ક્ષમાપના, જે અપરાધ કર્યો હોય તેની શિવને ક્ષમાપના, એનું સ્તોત્ર. એક શિવ સમક્ષ અપરાધોની ક્ષમા માગવાના શ્લોકનો ભાવ ગુજરાતીમાં લઈ આવે છે. મૂળ શ્લોક છે. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વાપરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમ એતત ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. હાથ પગથી કરેલો, વાણી કે શરીરથી ઉદ્ભવેલો, કર્મમાંથી જન્મેલો, કાન આંખ દ્વારા નિર્જેલો અથવા મનની ભૂમિકાએ થયેલો, સાક્ષાત આચરેલો અથવા આચરણમાં ન મુકાયેલો, એવો તમામ પ્રકારનો અપરાધ ક્ષમા કર. કરુણા સિંધુ મહાદેવ શંભુ, તારો જય હો, જય હો. આ શ્લોકમાં એક પછી એક અપરાધ વિષયક વિગતોનો ઉપચય થતો આવે છે, અને તેના ઉચ્છેદ માટે છેલ્લી પંક્તિમાં શંકરની કરુણાને વિજ્ઞપ્તિ છે. નાનાલાલનો ગુજરાતી શ્લોક હળવાશથી ચાલે છે. કર ચરણ શ્રવણ નયનના વર્તન અને કર્મ એ બધાનો કૃતિ ઇન્દ્રિયોની કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયના કાર્યમાં સમાવેશ કરી દીધો છે. ઉત્તરાર્ધની બે લીટીમાં અપરાધની ક્ષમા તો માગે છે, પણ તેમાં ભાવ ભાવનાનો પલટો અને વિસ્તાર સાધ્યો છે. પણ મૂળમાં એક સુંદર વિગત છે. અપરાધ આચર્યો વિહિત હોય કે અણઆચર્યો અવિહિત હોય, તે અપરાધ રહે છે જ. ગિરિ પ્રવચનમાં ઈશુ કહે છે
કે જે માણસ સ્ત્રી પ્રત્યે વાસનાથી જુએ તે મનથી વ્યભિચાર કરી ચૂક્યો છે. કવિએ મુજ મન વિશે ભાવ જ સ્મરું એ શબ્દોથી અવિહિત માનસ અપરાધનું સૂચન કર્યું છે. નાના લાલે અપરાધ શબ્દ જ વાપર્યો નથી, અશુભમાં એ બધું આવી ગયું. પણ દ્વંદ્વના બીજા છેડા શુભ ઉપર પણ ખાસ વારી જવા જેવું નથી. ગીતાના 12મા અધ્યાયમાં આદર્શ ભક્તના લક્ષણમાં આ વર્ણન શુભ અશુભ પરિત્યાગી એ શબ્દ ગીતાકારે આપ્યો છે. આખા શ્લોકનો સંદર્ભ સમજવા જેવો છે. આપણે મૂળ સંસ્કૃત શ્લોક અને અનુવાદ બંને જોઈએ. યે ન રુષ્યતિ ન દ્વેષતિ ન શોચતિ ન કાંક્ષતિ શુભ અશુભ પરિત્યાગી ભક્તિમાન યહ સમે પ્રિય. જે શુભથી રખમાં આવી જતો નથી ને જે અશુભનો દ્વેષ કરતો નથી, જે અશુભનો શોચ કરતો નથી, શુભની આકાંક્ષા કરતો નથી, જે શુભ અશુભ બંનેને છોડવા વાળો છે એવો ભક્તિમાન મને પ્રિય છે. કવિ કહે છે કે શુભ અને અશુભ બંનેને પ્રભુ તમે ક્ષમા દ્રષ્ટિએ જોજો. આ ક્ષમા દ્રષ્ટિ જોજો એ આરજુ ભર્યો ઉદ્ગાર તો ગુજરાતી વાણી વ્યવહારમાં પ્રચલિત પ્રયોગ બની ગયો છે. અને પછી સાચી ભક્તિ પ્રવણતાથી કવિ ઉમેરે છે, તુજ ચરણમાં નાથજી ધરું બધું અશુભ, મારા બધા અપરાધ, મારા સર્વ પાપ, તેમજ શુભ પુણ્ય સત્કૃત્ય તારા ચરણમાં ધરી દઉં છું. તું જાણે મારે કાંઈ નહીં, મેં તો તારો અનન્ય ભાવે આશરો લઈ લીધો. વૃંદગાનોમાંનું છેલ્લું રજૂ કરીએ છીએ, નાનાલાલનું લખેલું, કવિ નાનાલાલ દલપતરામ કવિ, સ્તુતિનું અષ્ટક. આપણે સૌ આ શાળામાં ભણેલા એવું કાવ્ય છે. પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા, આખું અષ્ટક આજે આપને સંભળાવીશું.
I'm not.
you.